હવે ગયા લેક્ચરમાં આપણે દીક ક્રિયા જોયું બરોબર દીક ક્રિયા કોને કહેવાય બરોબર એ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું હવે આજે આપણે સ્વાધ્યાય 1.4 સ્ટાર્ટ કરવાનો છે એમાં પહેલો પ્રશ્ન એવો છે કે આપેલ તમે જે એ છે દીક ક્રિયા છે કે નહીં તમે ચકાસી લો તમે હવે આપણે માત્ર દીક ક્રિયા કોને કહેવાય જોયું વિધેય છે અને એ સ્ટાર બી એ જે સ્ટાર છે એ પ્રોસેસ થી એ હોય વ્યાખ્યાય બરોબર અને એ સ્ટાર બી નો રાખ જવાબ મળે છે એ માઇનસ બી મળે છે આ એ માઇનસ બી ફરજિયાતપણે ઝેડ પ્લસ માં હોવું જોઈએ બરોબર એ માઇનસ બી ફરજિયાતપણે કેમ હોવું જોઈએ તો કે ઝેડ પ્લસ ની અંદર હોવું જોઈએ અહીંયા આપણને ખબર પડે કે એ બરાબર બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ તથા બી બરાબર 8 બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ લેતા 2*8 is equal to 2-8 is equal to -6 does not belongs to z plus એટલે કે 2 અને 8 માટે મે દીક ક્રિયા કરી તો એ જે દીક ક્રિયા છે 2 અને 8 માટે એનો જવાબ માઇનસ છે z plus માં નથી તેથી સ્ટાર એ દીક ક્રિયા નથી સ્ટાર એ દીક ક્રિયા છે નહીં બરોબર ચાલો ત્યારબાદ સેકન્ડ છે સ્ટાર z પ્લસ પર a સ્ટાર b બરાબર ab વ્યાખ્યાયિત છે બીજો એક્ઝામ્પલ છે સ્ટાર z પ્લસ પર a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ ab બરાબર લખીએ કે સ્ટાર જે છે શું થાય કે z પ્લસ ક્રોસ z પ્લસ 3 z પ્લસ થાય અને a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ ab હવે લખી શકીએ આપણે ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે એ ઇનટુ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ જ થાય કોઈ પણ ધન પૂર્ણાંકનો તમે ગુણાકાર કરો તો તમને એનો જે ગુણાકાર છે ધન પૂર્ણાંકનો એ ગુણાકાર કેમાં મળશે તો તમને ઝેડ પ્લસ માં જ મળશે તેથી આપણે લખી શકીએ કે તેથી સ્ટાર એ દીક ક્રિયા છે બરોબર અહીંયા આપણે સ્ટાર એ દીક ક્રિયા નથી અને અહીંયા સ્ટાર એ દીક ક્રિયા છે બરોબર ચાલો ત્યારબાદ ત્રીજો એક્ઝામ્પલ છે ત્રીજો છે સ્ટાર આર પર એ સ્ટાર બી બરાબર એ બી સ્ક્વેર સ્ટાર આર પર a star b is equal to a b square okay પહેલા તો લખવું પડે કે star r પર છે એટલે r cross r થી r star છે ઈ r cross r થી r બરોબર તો for every a b belongs to r માટે a into b નો square belongs to r જ થાય કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ લ્યો અને એની એક કોઈ બીજી વાસ્તવિક સંખ્યા સાથે તમે ગુણાકાર કરો તો તમને ગુણ બને તો ગુણાકાર કેમાં મળશે તો કે આ એટલે વાસ્તવિક સંખ્યામાં જ તમને મળશે તેથી સ્ટાર એ દીક ક્રિયા છે બરોબર તેથી સ્ટાર એ દીક ક્રિયા છે ત્યારબાદ ચોથું છે ઝેડ પ્લસ પર એ સ્ટાર બી બરાબર માનાકમાં એ માઇનસ બી z પ્લસ પર a સ્ટાર b બરાબર માનાકમાં a માઇનસ b બરોબર હવે આમાં માનાક કેવો છે બરોબર તો માનાકમાં આપણે શું કરશું કે માનાકમાં a માઇનસ b છે તો કે ભાઈ z
જ્યારે માનાંક આવે છે બરોબર ત્યારે આપણે z પ્લસ પર છે ઘણી વખત આપણને વિચાર આવે કે સાહેબ z પ્લસ પર આવ્યું છે એટલે 0 કદાચ આવી શકે બરોબર z પ્લસ માં 0 આવે નહીં બરોબર અહીંયા ખરેખર તમે જોવા જાવ તો z પ્લસ લખીએ કે સ્ટાર જે છે z પ્લસ ક્રોસ z પ્લસ 3 z પ્લસ વ્યાખ્યાયિત થાય અને a સ્ટાર ની બરાબર ધન સંખ્યાઓ છે બરોબર તમે એનો માનક બાદબાકી કરશો માનક લેશો બરોબર તો તમને કેવા મળશે તો કે ધન સંખ્યાઓ તમને કેવા મળશે તો કે માનક z પ્લસ જ મળશે કારણ કે માનકનો નિયમ છે માઇનસ હોય શું થઈ જાય તો કે પ્લસ થઈ જાય લખીશ કે ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ z પ્લસ માટે ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ z પ્લસ માટે માનાકમાં a માઇનસ b બિલોંગ્સ ટુ z પ્લસ જ હોય માનાકમાં a માઇનસ b બિલોંગ્સ ટુ z પ્લસ જ હોય અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે રકમમાં નથી આપ્યું પણ આપણે લેવું પડશે a is not equal to b a અને b સરખા છે નહીં જો a અને b બંને સરખા હોય તો શું થાય તો કે જો a અને b બંને સરખા હશે તો તકલીફ ઈ પડશે કે a અને b સરખા હશે તો જવાબ 0 આવશે અને જે જવાબ 0 આવશે 0 z પ્લસમાં આવતો નથી બરોબર એટલા માટે અહીંયા a is not equal to b હોવું જરૂરી છે તેથી સ્ટાર a દીપ ક્રિયા છે આપણે એટલું કહેવાનું છે દીપ ક્રિયા છે કે નહીં આપણે ચકાસવાનું હતું બરોબર તેથી સ્ટાર a દીપ ક્રિયા છે ત્યારબાદ પાંચમું છે સ્ટાર z પ્લસ પર a સ્ટાર b બરાબર a પાંચમું છે સ્ટાર z પ્લસ પર a સ્ટાર b બરાબર a આ તો બહુ સિમ્પલ એટલે પહેલા તો સ્ટાર છે z પ્લસ ક્રોસ z પ્લસ 3 z પ્લસ 5 z પ્લસ ક્રોસ z પ્લસ 3 z પ્લસ 5 અને a સ્ટાર b બરાબર a સીધું લખી શકે ફોર એવરી a b બિલોંગ્સ ટુ z પ્લસ માટે a બિલોંગ્સ ટુ z પ્લસ જ હોય આ તો એક છે એટલે a ક્યાં છે તો કે a બિલોંગ્સ ટુ z પ્લસ જ હોય તેથી સ્ટાર a દીપ ક્રિયા છે તેથી સ્ટાર એ દીપ ક્રિયા છે હવે આ પહેલા એક્ઝામ્પલ પૂરા થઈ ગયા પહેલા પાંચ હતા એ આપણે પૂરા કર્યા નાઉ સેકન્ડ એક્ઝામ્પલ નીચે દર્શાવ્યા પ્રમાણે દીપ ક્રિયા માટે સ્ટાર માટે નક્કી કરો કે દીપ ક્રિયા છે કે નહીં અને જો તે દીપ ક્રિયા હોય તો તે સમક્રમી છે કે નહીં અથવા જૂથના નિયમનું પાલન છે કે નહીં તે તમે નક્કી કરો ઓકે સમક્રમી છે કે નહીં અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં બીજામાં પહેલું છે પહેલા નક્કી કરવાનું દીપ ક્રિયા છે કે નહીં બરોબર બીજામાં પહેલું છે z પર વ્યાખ્યાયિત a સ્ટાર b બરાબર a માઇનસ b z પર વ્યાખ્યાયિત a સ્ટાર b બરાબર a માઇનસ b બરોબર એટલે પહેલા તો હું લખું પડશે કે સ્ટાર જે છે z ક્રોસ z થી z છે સ્ટાર જે છે z ક્રોસ z થી z છે અને a સ્ટાર b બરાબર શું છે તો કે a માઇનસ b a સ્ટાર b બરાબર શું છે તો કે a માઇનસ b હવે ફોર એવરી a b બિલોંગ્સ ટુ z માટે a માઇનસ b બિલોંગ્સ ટુ z જ હોય ફોર એવરી a b belongs to z માટે a માઇનસ b belongs to z જ હોય તેથી સ્ટાર a દીપ ક્રિયા છે બરોબર પહેલા તમને ચકાસવાનું કીધું કે દીપ ક્રિયા છે કે નહીં એટલે પહેલા આપણે જોઈ લીધું કે સ્ટાર a દીપ ક્રિયા છે હવે શું કરવાનું છે તો કે હવે ક્રમના નિયમનું પાલન કરે છે કે જૂથના નિયમનું પાલન કરે છે એમ જોવાનું છે પહેલા z પણ લખી નાખે z is equal to
माइनस बे माइनस एक जीरो एक बे अनंत सुधी आ रीते अपने जेड पर आपने मळे बराबर हवे जेड लखी लख्यो हवे क्रमनो नियम जोईए टू थ्री बिलोंग्स टू जेड माटे टू स्टार थ्री इज इक्वल टू टू माइनस थ्री इज इक्वल टू माइनस वन અને 3 star 2 is equal to 3 minus 2 is equal to 1. તેથી 2 star 3 is not equal to 3 star 2. તેથી star A સમક્રમી નથી. સમક્રમી નથી, ક્રમના નિયમનું પાલન થતું નથી. બરોબર, હવે જૂથનો નિયમ જોઈએ. જૂથનો નિયમ જો ધ્યાન રાખજો, હવે આ આ ખરેખર શીખવાનું છે. વન ટુ થ્રી બિલોંગ્સ ટુ ઝેડ માટે વન સ્ટાર ટુ સ્ટાર થ્રી ઇઝ ઇક્વલ ટુ વન સ્ટાર ટુ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ વન સ્ટાર માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ટુ. અને વન સ્ટાર ટુ સ્ટાર થ્રી ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ ટુ સ્ટાર થ્રી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન સ્ટાર થ્રી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ચાર. તેથી વન સ્ટાર ટુ સ્ટાર થ્રી ઇઝ નોટ ઇક્વલ ટુ વન સ્ટાર ટુ સ્ટાર થ્રી. તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી. તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી, એટલે કે આ જે સ્થિતિ ક્રિયા છે એ જૂથના નિયમનું પાલન કરતી નથી. ત્યારબાદ છે બીજો એક્ઝામ્પલ, ક્યુ પર વ્યાખ્યાયિત. એના પર વ્યાખ્યાયિત છે તો કે ક્યુ પર વ્યાખ્યાયિત ક્રિયા માટે a star b બરાબર ab plus 1 a star b બરાબર ab plus 1. હવે ઈ આમાં જગ્યા નથી એની સમજ, એટલે તમે પહેલા તમારી માટે સ્ક્રીનશોટ તમે પાડી લો, એટલે તમારો થોડો અગવાયો જાવ છો બરાબર, અને સ્ક્રીનશોટ પાડી લો, અને ત્યારબાદ આપણે બીજો એક્ઝામ્પલ બીજો એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું. ચાલો બીજો એક્ઝામ્પલ છે ક્યુ પર વ્યાખ્યાયિત. સ્ટાર છે એ કેના પર વ્યાખ્યાયિત છે તો કે ક્યુ પર વ્યાખ્યાયિત છે, અને એ સ્ટાર કે બરાબર એબી પ્લસ વન એબી પ્લસ વન. પેલા આપણે લખીએ કે ભાઈ સ્ટાર જે છે એ ક્યુ ક્રોસ ક્યુ પી ક્યુ અને એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ
a b plus 1 a star b is equal to શું આવશે તો કે a b plus 1 બરાબર ચાલો હવે આપણે ખબર પડે કે ફોર એવરી a b બિલોન્ગ્સ ટુ q માટે a b plus 1 બિલોન્ગ્સ ટુ q જ થાય ફોર એવરી a b બિલોન્ગ્સ ટુ q માટે a b plus 1 બિલોન્ગ્સ ટુ q જ થાય તેથી star a દીક ક્રિયા છે એવું તો નક્કી કરવાનું કે દીક ક્રિયા છે કે નહીં બરોબર તો સ્ટાર એ દીક ક્રિયા છે હવે ક્રમનો નિયમ ઓકે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ ab plus 1 એની જગ્યાએ હું લખી શકું ba plus 1 લખી નાખું ઇઝ ઇક્વલ ટુ b સ્ટાર a star b a b plus 1 a ની જગ્યાએ a ની જગ્યાએ b લખી શકાય એટલે b a plus 1 એ શું થઈ ગયું તો કે b b star a થઈ ગયું તેથી star a સમક્રમી છે ચાલો હવે જૂથનો નિયમ એ એક લખી નાખજો આ ઉપર ફોર એવરી a b બિલોન્ગ્સ ટુ q માટે મારે લખું છું तो फॉर एवरी ए बी सी बिलोंग्स टू क्यू माटे ए स्टार बी स्टार सी इज इक्वल टू ए स्टार बी सी प्लस वन इज इक्वल टू अब समझो ए इंटू बी सी प्लस वन प्लस वन आने तुम्हें डी कही तो ए डी प्लस वन था ए स्टार बी वाला शुरू से ए बी प्लस वन तो ए बी सी प्लस ए प्लस वन आ ए स्टार बी स्टार सी अबे ए स्टार बी स्टार सी इज इक्वल ए बी प्लस वन स्टार सी इज इक्वल टू ए बी प्लस वन इनटू सी प्लस वन इज इक्वल टू ए बी सी प्लस सी प्लस वन ए बी सी प्लस सी प्लस वन देखिए ए स्टार बी star c is not equal to a star b star c બરાબર તેથી star a જૂથના નિયમનું પાલન કરતી નથી તેથી star a જૂથના નિયમનું પાલન કરતી નથી ત્યારબાદ q પર વ્યાખ્યાયિત a star b બરાબર a b by 2 q પર વ્યાખ્યાયિત a b by 2 ઓકે એટલે star થશે q cross q t q અને a star b બરાબર a b by 2 લખી શકીએ કે ફોર એવરી એ બી બિલોન્ગ્સ ટુ ક્યુ માટે એ બી બાય 2 બિલોન્સ ટુ ક્યુ જ હોય વેનો ગુણાકાર કરો અને ભાગાકારમાં બે કરો ભાગ્યા તો એ કેવો આવશે ક્યુ માટે તેથી પેલા તો સ્ટાર એ દીક ક્રિયા છે પહેલો આ કે સ્ટાર એ દીક ક્રિયા છે બરાબર હવે ક્રમનો નિયમ શું કહે છે ક્રમનો નિયમ તો કે ફોર એવરી એ બી બિલોન્ગ્સ ટુ આપણે તો અગાઉ લખ્યું હતું કે ફોર એવરી એ બી કારણ કે એ વસ્તુ લખવી ખૂબ જ જરૂરી છે બરોબર કે ફોર એવરી એ બી બિલોન્ગ્સ ટુ ક્યુ માટે ફોર એવરી એ બી બિલોન્ગ્સ ટુ ક્યુ માટે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ બી બાય 2 is equal to b a by 2 is equal to b star a a ની જગ્યાએ b લખી શકાય બરોબર તેથી star a સમક્રમી છે ચાલો ત્યારબાદ જૂથનો નિયમ ત્યારબાદ જૂથનો નિયમ For every ABC
belongs to Q માટે A star B star C is equal to A star BC by 2 is equal to A into BC by 2 ના છેદમાં 2 is equal to A B C by 4 આપણે F લઈએ બરોબર ચાલો અને A star B star C is equal to AB by 2 star C is equal to AB by 2 into C natural mark 2 is equal to ABC by 4 તેથી A star B star C is equal to A star B star C તેથી star A જૂથના નિયમનું પાલન કરે છે તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે ત્યારબાદ બીજો એક્ઝામ્પલ છે ચોથો એક્ઝામ્પલ ઝેડ પ્લસ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી બરાબર ટુ રેસ ટુ એ બી સ્ટાર જે છે ઝેડ પ્લસ ક્રોસ ઝેડ પ્લસ ટી ઝેડ પ્લસ અને એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ 2 raise to AB. So I will okay 2 raise to AB. Now, first of all, simple. For every AB belongs to Z plus mate. 2 raise to AB belongs to Z plus as star. So first of all, simple. Okay, dikriya che ke niche ka swam kyun? First shu thiyu aa? To ke tumhare dikriya che ke niche ka sin karvani thai. Barobar? To dikriya no chhed the kaam ke 2 raise to AB kya hase? To ke Z plus mate hi hase. Tethi સ્ટાર એ દીક્રિયા છે બરોબર ચાલો હવે ક્રમનો નિયમ કે ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ ટુ રેસ ટુ એ બી is equal to 2 raised to b a is equal to b star a તેથી star a સમક્રમી છે star a સમક્રમી છે બરોબર ત્યારબાદ જૂથનો નિયમ આમાં ધ્યાન રાખવાનું છે જૂથના નિયમમાં શું ધ્યાન રાખવાનું છે તો કે જે જૂથનો નિયમ છે એની અંદર આ તમે એ બી સી લિંક તમે કરવા જશો ધારો કે હું એ બી સી લઈ લઈ લો બરોબર કે ભાઈ આ એ બી સી લઈ લો અને 2 રેસ ટુ એ બી તો આપણે લખી નાખી બરોબર તો અહીંયા જૂથના નિયમમાં તમે ડાયરેક્ટ લખશો તો ઘણી વખત તમને ખબર પડે નહીં કે સાહેબ આમાં આજે ખબર પડતી નથી તો આપણે લખ 1 2 3 લઈ લઈએ 1 2 3 બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે અમાર જૂથના નિયમનું ખરેખર પાલન ન થાય બરાબર 1 2 3 belongs to z plus માટે 1 star 2 star 3 is equal to 1 star 2 raise to 6 is equal to 1 star 2 raise to 6 2 raise to 6 કેટલા થાય કેટલા થાય 1 star 64 is equal to 2 raise to 64 અને 1 star 2 star 3 is equal to 2 raise to 2 star 3 is equal to 4 star 3 is equal to 2 raise to 4 carry mark તેથી 1 star 2 star 3 is not equal to 1 star 2 star 3 તેથી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી ચાલો ત્યારબાદ છે આ ઝેડ પ્લસ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી બરાબર એ રેસ બી શું છે એ રેસ ટુ બી હવે
અમે ધ્યાન રાખવાનું કે સમક્રમી અને જૂથના નિયમો પાલન કરવામાં. હવે એક વસ્તુ જોઈજો, પહેલા જે પાંચમો છે આમાં અત્યારે સમાસની બરોબર, એટલા માટે તમે સ્ક્રીનશોટ પાડી લો બરોબર, અને વ્યવસ્થિત રીતે તમે લખી શકો બરોબર, એટલા માટે તમે સ્ક્રીનશોટ પાડી લો. હું આગળ જઉં છું.